गुड मॉर्निंग। आज आप गणित गम्मत भणीशुं। अगाउना पीरियड में तमे गणित गम्मत में पेज नंबर 29 पर भण्याता भण्याता ने। तो चलो एमां हुं तमने थोड़ी समझूती आपी दईश। एक मीटर बराबर केटला सेमी थाय? 100 सेमी थाय। मैं तमने समझाव्युं तुं। हवे आपणे आ दाखला गणता था, एमां पूरुं करवानुं अंतर मीटर में आपेलुं छे। खेतरनो बगीचो अने अंतर पूरुं करवा माटे लगावता पड़ता चक्कर, तो आपणे चक्कर शोधता था, कारण के ए अंतर पूरुं करवा माटे केटला आपणे चक्कर लगावा पड़शे एवा दाखला जोईए। तो आगळ जुओ, पेज नंबर 30 पर आवी जाओ। आपणने खाली जग्या आपेली छे, चोरस आपेलो छे बगीचो, अने बे चक्कर लगावाना छे। तो जुओ, चलो 250 मीटर, 250 मीटर, 250 मीटर, अने 250 मीटर नो बगीचो छे, छे ने बगीचो। तो हवे आपणे एने 250 250 250 नो सरवाळो करीशुं। 1000 मळ्या, 1000 ने केटला चक्कर वडे गुणवाना छे? बे चक्कर लगावाना छे, तो एने वडे गुणा, तो केटला मळ्या? 2000। तो 2000 मीटर दौड़वा माटे तमारे बे चक्कर बगीचा ने लगावा पड़े। सातमो दाखलो जुओ, 400 मीटर 100 मीटर, 400 मीटर 100 मीटर ने बे, तो आमा पण एवी ज रीतना 400 वधता 100 वधता 100 वधता 100, तो आपणने केटला मळ्या? 1000 मळ्या ने। तो 1000 ने आपणे बे वडे गुणीशुं, कारण के बे चक्कर लगावाना छे। तो 1000 गुणिया 2 बराबर 2000। तो आमा पण तमारे 2000 मीटर दौड़वा माटे बे चक्कर लगावा पड़शे। आगळ जुओ, आठमो दाखलो, એમાં એવી જ રીતના 2500 મીટર દોડવા માટે કેટલા ચક્કર લગાવવા પડશે? તો બગીચો કેટલા મીટરનો છે? 500 મીટરનો છે, તો ખેતરની ફરતે 500 મીટરની વાડ છે, તો 2500 ભાગ્યા 500, તો 25 25 25, તો 2500 થાય 500 ભાગ્યા 5 કરીએ તો 2500 ભાગ્યા 5 કરો તો તમને 2500 ને 5 વડે ભાગ્યા છે, જુઓ તો 5 જવાબ મળે। 500 ના ઘડિયામાં 2500 25, એટલા માટે 5 5 चक्कर लगाओ त्यारे तमारे 2500 मीटर दौड़व पड़े। खेतर नो बगीचा ने वार केटली छे? 500 मीटर नी छे। आगळ जुओ, खाली जग्या 200 मीटर 50 50 200 ने 50, तो वरी सरवाळो, 200 વધતા 50 વધતા 200 વધતા 50, તો 200 ને 200 400, 400 ને 50 450 ને 550, તો 500 લખ્યા છે। 500 × 4, કારણ કે બગીચાને કેટલું દોડવાનું છે? 4 મીટર, 4 ચક્કર લગાવવાના છે। 500 × 4 તો 2000, 2000 મીટર તમારે દોડવા માટે 4 ચક્કર લગાવવા પડશે। આગળ જુઓ, 10મો દાખલો, ખાલી જગ્યા 100 મીટર અને 5, તો આપણે 5 ચક્કર લગાવવાના છે। આપણને 100 મીટર જ આપી દીધું છે, તો 100 × 5, તો 100 × 5 એટલે 500 મીટર, તો 500 મીટર દોડવા માટે તમારે 5 ચક્કર લગાવવા પડે। બગીચાની લંબાઈ કેટલી છે? 100 મીટર છે, સમજ પડી ગઈ? આગળ જુઓ, પેજ નંબર 31 ઉપર આવી જાઓ। આવી ગયા બધા? જુઓ, ચલો નીચે આપેલા ગામના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો। દેખાય છે આ 30 કિમી ડી આવેલું છે, સી 15 કિમી આવેલું છે, એ 20 કિમી આવેલું છે, ઈ 20 કિમી આવેલું છે, અને બી 25 કિમી આવેલું છે। હવે જોઈએ ગામ એ થી ગામ બી નું કેટલું અંતર દૂર છે? તો ગામ એ ક્યાં આવેલું છે? અહીંયા, અને બી અહીંયા, તો કેટલું છે? 25 કિમી દેખાય છે, તો અહીંયા લખીશું 25 કિમી। દેખું બધાએ? આગળ જુઓ, ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર, ગામ બી થી ગામ સી વચ્ચેનું અંતર, તો 25 વત્તા 15 કરવા પડશે, તો 25 માં નાખો તો કેટલા મળશે? 40 કિમી। જોયું બધાએ? આગળ જુઓ, ગામ એ થી ગામ ડી નું અંતર, આ ગામ એ થી ગામ બી નું અંતર કેટલું છે? 30 કિમી છે, તો આપણે લખી શકશું, દેખાય ને બધા 30 કિમી। આગળ જુઓ, ગામ એ થી ગામ ડી વચ્ચેનું અંતર, ગામ એ થી ડી વચ્ચેનું અંતર, તો આ બે લેવું પડશે 20 ને 30, તો 20 કિમી વધતા 30 કિમી, તો કેટલો જવાબ મળશે? 50 કિમી, આ આપણો જવાબ છે। આગળ જો મેહુલ ને ગામ એ થી ગામ બી જવું છે, તે ગામ એ થી જાય, તો તેને કેટલું અંતર કાપવું પડશે? મેહુલ ને એ થી બી તરફ જવું છે, ઈ આગળ છે, તો એને ક્યાં જવું છે? બી તરફ જવું છે, તો એને કેટલું અંતર કાપવું પડશે? તો 20 અને 25 નો સરવાળો કરશો, 20 કિમી
વધતા 25 કિમી તો કેટલું થશે 45 કિમી ચલો સમજાવો આયા જાય છે ઈ થી બી બાજુ જાય છે આઈ થી આમ જાય છે તો 20 કિમી અને 25 કિમી નો સરવાળો આવે સમજ પડે છે બધાને હો તો એવી રીતના કેટલું થાય 20 કિમી માં 25 કિમી નાખો તો કેટલા મળે 45 કિમી હવે જો જો સુનિલ ને ગામ સી થી ડી તરફ જવું છે તો તો તે એ તરફ એ થઈને જાય છે તો તેને કેટલું અંતર કાપવું પડે જુઓ ચલો સી થી ડી તરફ જવું છે તો 15 એ લેવાના અને 30 એ લેવાના તો 15 કિમી વધતા 30 કિમી તો કેટલો જવાબ મળશે એમાં 30 40 ને 45 જવાબ આવ્યો કેમ 45 આવ્યો તો સી થી ડી તરફ જાવ તો અહીંથી જાય આમ જાય તો 15 આવે અને 30 આવે સમજ પડે છે આગળ જુઓ પ્રદીપ ને કયું અંતર વધારે લાગશે ગામ બી થી ગામ સી કે ડી થી ગામ ઈ કેટલું તો જુઓ ચલો પહેલા આપણે બી થી સી જોઈએ બી થી સી કેટલું છે તો 25 વધતા 15 કરો ગામ બી થી સી નું અંતર 25 વધતા 15 તો કેટલા મળે 30 ને 40 40 મળ્યા હવે ગામ ડી થી ઈ ઈ નું અંતર તો ડી થી ઈ નું અંતર 30 વધતા 20 તો ડી થી ઈ માં શું આવશે 30 વધતા 20 તો કેટલા મળશે 50 અહીંયા જુઓ ગણતરી બી થી સી નું અંતર કેટલું છે મળશે 40 તો ડી થી ઈ નું અંતર 30 વધતા 20 છે તો 50 તો આ બે માંથી અંતર કયું વધારે લાગે છે તો ડી થી ઈ વાળું તો લખો ચલો ડી થી ઈ તો કેટલું તો 30 કિમી વધતા 20 કિમી કેટલું છે 50 કિમી આ આપણો જવાબ ચલો કોષ્ટક ઉપરથી બધાને પ્રશ્નના જવાબ દેતા આવડશે હા બધા વિદ્યાર્થીઓ પીડીએફ માંથી જોઈને સ્વાધ્યાય પોતી પૂરવાની છે આગળ જુઓ બધા વિદ્યાર્થીઓ પેજ નંબર 32 ઉપર આવી જાઓ જુઓ ચલો 32 ઉપર ગૃહ કાર્ય કરીએ આપણે બધાને હોમવર્ક કરવાનું છે એ ગૃહ કાર્ય મીન્સ કે પ્રવૃત્તિ આપણે આ પાઠમાંથી કેટલું ભણ્યા છે એની પ્રવૃત્તિ કરવાની છે જુઓ ચલો પહેલું માપપટ્ટી કેટલી લાંબી છે તે જોવાનું છે દેખાય છે બધાને તો 0 1 2 3 4 5 અને 6 તો કેટલા સેન્ટીમીટરની છે માપપટ્ટી 6 સેન્ટીમીટરની છે કેટલા મીટરની છે 6 સેન્ટીમીટરની આગળ જુઓ માપન કયા એકમમાં કરશો તે જણાવો સેમી મીટર અને કિમી સેમી હોય તો નાનું એનાથી કિમીમાં સાડીની લંબાઈ આપણે સેમા માપીએ તો મીટરમાં તો ચલો લખો મીટર બીજું વર્ગખંડના દિવાલની ઊંચાઈ તો સેમા આવશે મીટરમાં આવશે વાંસળીની લંબાઈ તો વાંસળીની લંબાઈ સેમાં આવશે સેમીમાં આવે કારણ કે વાંસળી નાની હોય ઘરની ઊંચાઈ તો સેમાં આવે મીટરમાં કારણ કે ઘર હોય આપણું ઊંચું આગળ જુઓ રેલવે અને ટ્રક અંતર તો એ તો મીટરમાં વપરાય રેલવે ટ્રેનની લંબાઈ તો એ પણ મીટરમાં રેલવે લાઇનનું એક સ્ટેશનથી બીજા સ્ટેશનનું અંતર તો આપણે એક ગામ થી બીજા ગામ જવું હોય તો આપણે સેમા વાપરીએ કિલોમીટરમાં તો કિમીમાં વિમાનમાં થતી મુસાફરીનું અંતર તો આપણે મુસાફરી કરવી હોય તો એ અંતર આપણે કિમીમાં વાપરવાનું છે જો સૂચના મુજબ લાકડીની લંબાઈ 2 સેમીમાં વધારો કરો તો આપણે સ્કેલથી માપવાની છે અને તમારે 2 સેમી વધારવાની છે દોરીની લંબાઈ 4 સેમી વધારો તમારે 4 સેમી વધારવાની સેમી એટલે આવી રીતના સ્કેલના 1 2 3 4 એવી રીતના સેમીમાં વધારવાની છે તો સોયની લંબાઈ 2 ગણી કરો તો સોયને માપવાનું કેટલી છે અહીંથી તો એટલી ને એટલી 2 ગણી કરવાની છે ખીલીની લંબાઈ અડધી કરો તો ખીલી હોય એને અહીંથી અડધી કરી દેવાની 3 સેમીને ઘટાડવાની છે આ તમારે બધાને પ્રવૃત્તિમાં જાતે કરવાનું છે બધા વિદ્યાર્થી કરશો ને આગળ જુઓ 33 માં પેજ નંબર ઉપર જુઓ ચલો બધાય નીચેના ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો
નીચેનું ચિત્ર દેખાય છે એના પરથી તમારે પ્રશ્નોના જવાબ નીચે આપેલા લખવાના છે. 4 મીટર સસલું, 3 મીટર કાચબો, આ આપણી ફિનિશ લાઈન. તો 2 થઈને કેટલું? ફિનિશિંગ લાઈન ની અંત્યરેખાથી નજીક કોણ છે? તો નજીક કોણ છે? કાચબો. પેલી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? કાચબો. હવે કેટલો નજીક છે? તો કેટલા નજીક છે? 3 મીટર. લખીશું 3 મીટર. આગળ જુઓ, અંત્યરેખાથી દૂર કોણ છે? તો કોણ છે? આ સસલું. આપણે ફિનિશિંગ લાઈન થી કોણ દૂર છે? સસલું. તો એ સસલું કેટલું દૂર છે? 3 ને 4 7, તો 7 મીટર દૂર છે. સસલું કાચબાથી કેટલું દૂર છે? તો સસલું કાચબાથી કેટલું દૂર છે? 4 મીટર. લખો, ચલો 4 મીટર લઈ ગયો બધાએ. આગળ જુઓ, 26 મીટર અને 57 સેમી અને 48 મીટર અને 63 સેમી નો સરવાળો કરો. તમારે સરવાળો સરવાળો. 7 માં 3 નાખો તો કેટલા મળે? તો 10. વધી પડી 1. 5 ને 1 6 6 6 12 નો બગડો, વધી પડી 1. 6 ને 1 7, 7 ને 8 15. 15 નો 7 7 7 7. સમજ પડે છે? જવાબ શું મળે? 75 મીટર અને 20 સેમી. આ આપણો છે જવાબ. આગળ જુઓ, 132 મીટર 54 સેમી માંથી 94 મીટર 36 સેમી બાદ કરો. તો લખો, ચલો મીટર અને સેમી. તો 94 63 બાદ કરવાના છે. 4 માંથી 6 નો જાય. તો આપણે 10 કો લેવો પડશે. તો અહીંયા મૂકવાના 10. 10 માંથી 6 જાય, 10 ના આવે, 14 આવે, કારણ કે આને પણ સરવાળામાં લેવાના છે. તો 14 માંથી 6 જાય તો કેટલા મળશે? 8 મળશે. અહીંયા 10 કો લીધો તો અહીંયા 1 ઘટાડવાનો, 5 માંથી 1 ઘટે તો 4. 4 માંથી 3 જાય તો 1, આવશે 12. 12 માંથી 4 જાય તો કેટલા મળે? 8. દેખા, હવે અહીંયા 10 કો લીધો તો અહીંયા કેટલા આવશે? 9 આવશે. તો 9 માંથી તમારે 3 માંથી 9 નો જાય તો વળી પાછો આપણે 10 કો લેવો પડશે. તો 9 માં વળી પાછા 3 નાખવાના, 10 11 ને 12, તો વળી પાછા અહીંયા કેટલા આવશે? 12. 12 માંથી 9 જાય તો અહીંયા આવશે 3. મળશે 38 મીટર અને 18 સેમી. બધા વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય પોથીમાં દાખલા ગણવાના છે. હવે આગળનું આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણીશું. પીડીએફ માંથી ને જોઈને પણ તમે ગણી શકો છો, કારણ કે અત્યારે સમજવાનું છે અને જાતે પછી બધાને ગણવાના છે.